કેમ છો બાળકો? મજામાં? હું આજે શું ભણાવવાની છું? યસ, ઈવીએસ. આપણે જોઈએ છીએ પ્રકરણ 12, બદલાતો સમય. એમાં આપણે બે ભાગ જોઈ ગયા છે. આપણે શેનું શું જોઈએ છે? બદલાતો સમય. કોની વાર્તા જોઈએ છે? નીલાભાઈની, કે જ્યારે 10 વર્ષના હતા ત્યારે કેવી રીતે એમનું ઘર બદલાયું, એમણે પાકિસ્તાનનું નાનું ગામ છોડીને ક્યાં આવવું પડ્યું? ભારતના કચ્છમાં. ત્યાં એમણે તેમનું ઘર બનાવ્યું. પહેલાં ધીરે ધીરે કાચું ઘર બન્યું, પછી ધીરે ધીરે પાક્કું થયું, પછી એમનો દીકરો આવ્યો, એમના મેરેજ થયા, કેવી રીતે નવું ઘરમાં ચેન્જ આવ્યો, ફેરફાર આવ્યો, એ બધું આપણે જોઈ ગયા છીએ. અને તમને પણ ખ્યાલ આવી ગયો કે એક ઘર માટે સમય સાથે કેવો કેવો ફેરફાર થતો રહે છે. ઓકે, તો આજના વિડીયોમાં ફરીથી આપણે પરિચયથી લઈને ઘરમાં કેવા કેવા નીલાભાઈએ ફેરફાર કર્યા એના વિશે રિવિઝન કરી જઈએ. ઓકે, ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો જોઈને પછી તમારે પાછી એકવાર બુકમાં વાંચી જવાનું છે, જેથી તમારું રિવિઝન થઈ જશે. ઓકે, આપણે જોઈએ ચેપ્ટર 12, બદલાતો સમય, રિવિઝન. પ્રકરણ 12, બદલાતો સમયમાં શરૂઆતમાં આપણે નીલાભાઈનો પરિચય જોયો, કે એ એમના વર્ષો પહેલાંની વાત કરે છે. જ્યારે એ નાના હતા ત્યારે તેમના ગામમાંથી તેમણે સ્થળાંતર કરેલું. આ સ્થળાંતરમાં તેઓ પહેલાં હમણાં જે પાકિસ્તાન છે ત્યાંના અલિયાના ટંડો ગામમાં રહેતા હતા. ત્યારબાદ તેમણે ખૂબ જ વેઠવું પડેલું અને કેવી રીતે એમણે ઘર છોડીને બીજા ઘરે ગયા હતા. જ્યારે સ્થળાંતર કર્યું ત્યારે તેમણે એમનું ગામ અને ઘર છોડવાથી ઘણું દુઃખ થયું હતું. તેમના ત્યાં બધા મિત્રો હતા. તેઓ બળદગાડા લઈને નીકળેલા ત્યારે સરહદ પર તેમના બળદગાડા પણ પડાવી લીધા હતા. તેઓ કચ્છના ધોળાવીર નજીક ગયા હતા. ત્યાં તેમણે થોડા સમય માટે કૂબો બનાવીને ધોળાવીરના ખુલ્લા મેદાનમાં રહેવું પડ્યું હતું. આ રીતે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. નીલાભાઈ પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હતું. ત્યારબાદ તેમણે એક નવું ઘર કેવી રીતે બનાવ્યું એ વિશે આપણે જોયું. તેમના બાપાએ તેમને જયરામનગર એટલે ખચરિયા ગામમાં થોડી જગ્યા મળી હતી, ત્યાં તેમણે નવું ઘર બનાવ્યું હતું. તેમણે ઘર બનાવવામાં તેમના મા બાપાની સાથે મદદ કરી હતી અને છાપરું અને ભોંયતળિયું બનાવ્યું હતું. ત્યાં બધા ઘરો આવી રીતે જ હતા. ત્યારબાદ આપણે જોયું હતું કે તેમણે ઘરમાં કેવા કેવા ફેરફાર કર્યા. આ માટે ત્યારે તેમના બા બાપુજીએ તેમના લગ્ન કરાવવા માંગતા હતા, એટલે તેમણે ઘરમાં થોડી ફેરફાર કર્યો. તેમણે એક રૂમ વધારે બનાવ્યો અને ઘર બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કર્યો. ત્યારબાદ તેમણે છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. ત્યારબાદ ઈંટો પણ મળતી હતી જેનાથી દિવાલો બનાવી અને વર્ષમાં એકવાર દિવાલોને ચૂનો લગાવતા હતા. આ સમયે તેમણે તેમના લગ્ન થયા અને ઘરમાં તેમની પત્ની આવ્યા અને રસોઈ બનાવવા માટે તેઓ નીચે બેસતા. આ રીતે જ્યારે ઘરમાં ફેરફાર થયા ત્યારે નવું શૌચાલય પણ બન્યું. ત્યારબાદ આપણે જોયું હતું કે ઘરમાં વધુ બદલાવ કેવી રીતે આવ્યા. નીલાભાઈના 7 દીકરા અને 1 દીકરી હતી. એમની દીકરી જમીના લગ્ન થયા તો એ સાસરે ચાલી ગઈ. ત્યારબાદ દીકરા લાખાના લગ્ન થયા ત્યારે એમને થયું કે વહુ આવે એ પહેલાં હજી ઘરમાં વધુ બદલાવ કરીએ. આથી તેમણે બદલાવ માટે પાકી ઈંટનો ઉપયોગ કર્યો અને દિવાલ બનાવી. છત માટે વાસા અને નળિયાના બદલે મજબૂતી લાવવા લોખંડ અને કપચી તેમજ સિમેન્ટનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત તેમણે શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી અને વહુ માટે ગેસ સ્ટવ પણ રસોઈમાં આવી ગયો. ત્યારબાદ ઘરમાં નવી નવી વસ્તુઓ કઈ જોઈએ તે વિશે જોયેલું. તેમના દીકરાનો દીકરો હવે જુદો રહેવા લાગ્યો છે. તેણે પણ નવું ઘર બનાવ્યું છે. આ માટે તે શહેરમાં જતો હતો. ત્યાં બધી મોટી મોટી ઇમારતો હતી. તેણે ત્યારે નવું શૌચાલય અને રસોડું વધારે સુવિધાવાળું બનાવ્યું હતું.
આવું ઘર નીલાબાઈ માટે બનાવવું ઘણું અઘરું હતું. આ ઉપરાંત થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલયને બાથરૂમને ફરીથી બનાવડાવ્યું. બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો હતો. વિચારો, નાહવા માટે કેટલો બધો ખર્ચ કર્યો. ઓકે, તો આ રીતે નીલાભાઈના દીકરાના દીકરોએ જે નવી રીતે ઘર બનાવ્યું તેના વિશે આપણે જોયેલું અને કઈ કઈ નવી વસ્તુઓ ઘરમાં લીધી એ વિશે જોયેલું. જોયું બાળકો કે સમય કેવો બદલાય છે. તમારા બધા સાથે આ થયું જ હશે. તમે તમારા દાદાને પૂછજો, પછી તમારા પપ્પાને પૂછજો કે કેવી રીતે એમણે ઘરમાં ફેરફાર કર્યો, કેવી રીતે તમારું જે જીવન જરૂરિયાત છે એમાં ફેરફાર થયો. બરાબર, પહેલાં જૂનું ઘર હતું, શૌચાલય જૂનું હતું, પછી ધીરે ધીરે તમે નવું નવું કરાવતા રહો છો. ફ્રીજ પહેલાં જૂનું હોય છે, પછી તમે નવું લાવો છો. પંખો હોય તો એસી લાવો છો, ડાઇનિંગ ટેબલ લાવો છો, બરાબર, સોફા લાવો છો. તો ધીરે ધીરે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ફેસિલિટી, એટલે કે તમારી સગવડતા અનુસાર તમે નવું નવું ચેન્જ કરતા રહેવું છો. બરાબર ને? ઓકે, તો આ છે બદલાતો સમય. વિચારો કે તમારો જે છોકરો થશે એની લાઈફ કેવી હશે. ઓકે, ચલો ફરી મળીશું. બાય, ટેક કેર.